બીપરજોય વાવાઝોડાની 25 તસવીરો લઈને આવી ગયું છે. બીપરજોય વાવાઝોડાને લઈને તંત્ર કેટલી એક્ટિવ જોવા મળી રહી છે, શું તૈયારીઓ કરવામાં આવી રહી છે અને હાલની પરિસ્થિતિ શું છે, જાણીએ આ તસવીરોના માધ્યમથી. અરબી સમુદ્રમાં સર્જાયેલું બીપરજોય વાવાઝોડું વધુ ને વધુ વિકરાળ રૂપ લઈ રહ્યું છે. બીપરજોય વાવાઝોડું ગુજરાત માટે આફતરૂપ બને તેવી શક્યતા છે. આ વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર દૂર પહોંચી ગયું છે. 15 જૂને કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે તેમ છે અને એટલા માટે જ પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, સાયલા, મુંદ્રા, માંડવી અને જખૌ પોર્ટ પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને જામનગરમાં વરસાદ શરૂ છે. બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બીપરજોય વાવાઝોડાનું સૌથી વધુ અસર કચ્છ પર થવાની છે ત્યારે કચ્છનું તંત્ર હાલ ખડે પગે છે. વાવાઝોડાના ડરથી કચ્છ ખાલી થવા લાગ્યું છે. 3000થી વધુ લોકોનું સ્થળાંતર કરાશે. કચ્છના દરિયાકાંઠે 12-16 જૂન સુધી કલમ 144 લાગુ કરાઈ છે. કચ્છની સંસ્થાઓ દ્વારા આ વાવાઝોડા દરમિયાન ખાવા પીવામાં રાહત રહે તેમ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અંદાજિત 5000 જેટલા સૂકા નાસ્તાના ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. હાલ સંસ્થાના કાર્યાલય ખાતે કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં તંત્ર દ્વારા સૂચના મળ્યા મુજબ જે તે સ્થળે આ ફૂડ પેકેટ મોકલવામાં આવશે. સંભવિત વાવાઝોડાને લઈને કચ્છને બચાવ કામગીરી માટે 4 ટીમો ફાળવવામાં આવી છે. કચ્છમાં 2 SDRF, 2 NDRFની ટીમ ફાળવવામાં આવી છે. 1 SDRF અને 1 NDRFની ટીમ નલિયા ખાતે તૈનાત કરાઈ છે. 1 NDRFની ટીમ માંડવી ખાતે તૈનાત કરાઈ છે. SDRFની 25 લોકોની એક ટીમ આજે ભુજ પહોંચી ચૂકી છે. ભુજમાં SDRFની ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. SDRF અને NDRFની ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકામાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં 20-30 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાવાઝોડાના કારણે દરિયા કિનારે લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં એક સાથે 2 ધજા ચઢાવવામાં આવી છે. મંદિરમાં એક સાથે 2 ધજા ચઢાવતા અનેક તર્ક વિતર્ક સજાયા છે. દ્વારકામાં તોફાની પવનના કારણે જગત મંદિરે ધજા અડધી કાંઠીએ ચઢાવાઈ છે. બીપરજોય વાવાઝોડાની આગાહીના પગલે દ્વારકામાં અડધી કાંઠીએ ધજા ચઢાઈ છે. વાવાઝોડાની આગાહીના પગલે દરિયામાં ઊંચા મોજા હાલ દ્વારકામાં ઉછળી રહ્યા છે. પવનની ગતિ પણ વધી ચૂકી છે. વાવાઝોડું દ્વારકા પહોંચે તે પહેલા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પહોંચી અને તમામ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. દ્વારકા હોટલ એસોસિએશન સાથે એક મીટિંગ પણ યોજવામાં આવી છે. પોરબંદરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ. અરબી સમુદ્રમાં સર્જાયેલા બીપરજોય વાવાઝોડાના પગલે પોરબંદરના વાતાવરણમાં પલટો. દરિયામાં તોફાની મોજા ઉછળી રહ્યા છે. બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જૂનાગઢમાં બીપરજોય વાવાઝોડાને લઈને સમુદ્ર તોફાની બન્યો છે. માંગરોળ અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સમુદ્ર કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી લોકો સમુદ્રની નજીક ન જાય. સમુદ્ર કિનારા નજીક વસવાટ કરતા અંદાજે 200-300 લોકોને નજીકની શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ. અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પચપચીયા, રબારિકા, સાણવા અને ભાણિયા ગામમાં ભારે વરસાદ અને પવન શરૂ થઈ ચૂક્યો છે. ભારે પવનના કારણે મિની વાવાઝોડા જેવી અસર જોવા મળી રહી છે. બીપરજોય વાવાઝોડાની આફતને લઈને રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી દરિયાદેવની પૂજા અર્ચના કરીને દરિયાદેવને શાંત થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. એક તરફ ગુજરાત તરફ વાવાઝોડાની દહેશતને લઈને નેતાઓ પણ હવે ભગવાનને આશરે પહોંચ્યા છે અને ભગવાન હવે વાવાઝોડું શાંત કરે તેવી પ્રાર્થના હીરા સોલંકી કરી રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી રહ્યા છે. માછીમારોએ દરિયાદેવને ફૂલ પધરાવીને પ્રાર્થના પણ કરી છે.
મહારાષ્ટ્રના રત્નાગીરીની આ તસવીરો છે જ્યાં લોકો બીચ પર મોજ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. અચાનક જ મોજું આવે છે અને લોકો દરિયા તરફ ખેંચાઈ જાય છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડાના કારણે જ રત્નાગીરીમાં આવો હાલ થયો છે. બીપરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના 4 કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોશ તેમજ મહેન્દ્ર મુંજપરાને પ્રભાવિત જિલ્લાઓની સમીક્ષા કરવાની કામગીરી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બીપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપનના કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંડળના વરિષ્ઠ મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી સોંપી છે, જેમાં કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, પ્રફુલભાઈ પાંગસેરિયાને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુંવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુણુભાઈ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. બીપરજોય વાવાઝોડાને પગલે મોદી સરકાર એક્શન મોડમાં, સીએમ સાથે વાત કરી તમામ મદદની બાંહેધરી આપવામાં આવી. બેઠકમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી. પીએમ મોદીએ મીટિંગમાંથી જ ગુજરાતના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. 25 વર્ષ બાદ ગુજરાતને ફરી એક મોટી કુદરતી આફતનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક એવું સંકટ ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે જેને રોકવું હવે અશક્ય છે. તેનો સામનો કરીને બચી શકાય તેમ છે. છેલ્લા એક સપ્તાહથી અરબી સમુદ્રમાં સતત દિશા અને ગતિ બદલતું બીપરજોય વાવાઝોડું હવે નક્કર દિશામાં આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયાકાંઠો આ વાવાઝોડુંનું ટાર્ગેટ છે. ચિંતાની વાત એ છે કે વાવાઝોડું જમીન પર ટકરાશે ત્યારે તેની ગતિ 1998માં કંડલામાં વિનાશ વેરનાર વાવાઝોડા જેટલી જ હશે. હવે વાવાઝોડાની દિશા નહીં બદલાય. 15 જૂને ગુજરાતમાં આફત બનીને ત્રાટકશે બીપરજોય વાવાઝોડું. 135ની ઝડપે પવન ફૂંકાશે.